નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું મોક ટેસ્ટ 6. આજનો થોટ છે લાઈફ ઇઝ રેસ, વિન ધ રેસ. સતત દોડ્યા કરવું પડશે અને દોડશો તો તમારી જીત થશે. એટલે પ્રારબ્ધ ઉપર વધુ ભાર આપવો પડશે, ભાગ્ય ક્યારેક જ કામ કરશે. પણ જો પ્રારબ્ધવાદી હશો તો ભાગ્ય 100-100% આપને સપોર્ટ કરવાનું જ છે. અરુણ જેટલીના સમયમાં કયા મહત્વના નિર્ણય લેવામાં આવે? અરુણ જેટલી આપ જાણો છો, તાજેતરમાં જ બીજેપીના દિગ્ગજ નેતા તાજેતરમાં અવસાન પામ્યા છે. 2014 થી 2019 સુધી રાજ્યસભાના નેતા હતા. ત્યારબાદ વાત કરું તો 2002 થી 2018 સુધી ગુજરાત રાજ્યના રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. ત્યારબાદ વાત કરું તો દેશમાં નાણામંત્રી રહી ચૂક્યા છે. અને આ બધા ચુકાદા અરુણ જેટલીના સમયમાં લાગુ કરવામાં આવ્યા હતા. ક્લિયર? આ બધા ચુકાદા એટલે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. હવે મુદ્રા યોજના વિશે આપ જાણતા જ હશો કે એમાં લોન આપવામાં આવે છે 5 લાખ 15 લાખ અને 5 લાખ 10 લાખ અને 15 લાખના સ્લેબ પ્રમાણે. ક્લિયર? એટલે મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને GST બધા જ કાયદાઓ અરુણ જેટલીના સમયમાં લાગુ કરવામાં આવ્યા હતા. અરુણ જેટલીના નામ ઉપરથી કયા સ્ટેડિયમનું નામ? તો ફિરોજ શાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું છે. અને ત્યારબાદ વાત કરું તો અરુણ જેટલીને ક્રિકેટરનો શોખ હતો એટલા માટે આ વિષયવસ્તુ કરવામાં આવી છે. અરુણ જેટલી નાણામંત્રી ભારતમાં રહી ચૂક્યા છે. ઓકે, એટલે પ્રધાનમંત્રી મુદ્રા યોજના, જે આપને કોઈપણ યુવાનને જો કહેવાય કે લોન જોઈતી હોય તો લોન આપવામાં આવશે. કઈ યોજના અંતર્ગત? પ્રધાનમંત્રી મુદ્રા યોજના. ત્યારબાદ વાત કરું તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એ પણ કયા નાણામંત્રીના સમયમાં? અરુણ જેટલી. અને GST બિલ પણ કોણ આવશે? અરુણ જેટલી આવશે. તાજેતરમાં નિષ્ઠા કાર્યક્રમ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો? તો નિષ્ઠાનું પહેલાં પૂરું નામ થશે નેશનલ ઇનિશિયેટિવ ઓન સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ. આ શિક્ષક તાલીમ કાર્યક્રમ છે. અને માનવ સંસાધન વિકાસ મંત્રાલય એટલે કે રમેશ પોખરિયાલ દ્વારા આ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ મોબાઈલ એક એપ્લિકેશન NCERT દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. અને 42 લાખથી વધુ શિક્ષકોને આ તાલીમ આપવામાં આવશે, એટલે કે ટ્રેનિંગ આપવામાં આવશે. અને શિક્ષણ ક્ષેત્રે નવા નવા ડેવલપમેન્ટ કરી શકશે. આ એપ્લિકેશન કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે? તો શિક્ષણ વિભાગનો જ કહેવાય ને કે એક ભાગ કહેવામાં આવે છે. NCERT, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. ક્લિયર? NCERT દ્વારા એપ્લિકેશન બનાવવામાં આવી છે. અને નિષ્ઠાનું પૂરું નામ મારા કમ્યુનિટી સેક્શનમાં આપને મળી જશે. ઓકે, કે નિષ્ઠાનું પૂરું નામ શું થાય છે? કારણ કે ઘણી વખત કેવું થાય કે આવા પૂરા નામો પણ પરીક્ષામાં પૂછી લે છે, એટલા માટે. ઓકે, નેક્સ્ટ વાત કરું તો FATFનું વડું મથક ક્યાં આવેલું છે? ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ થશે. FATFનું વડું મથક, મિત્રો વાત કરું તો ફ્રાન્સમાં આવેલું છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં આવેલું છે. FATFમાં મિત્રો અત્યારે વાત કરું તો 39 સભ્ય દેશો છે. મિસ્ટર લીવ જેના અધ્યક્ષ છે. અને FATF ગ્રે લિસ્ટ અને બ્લેક લિસ્ટ માટે આખા વિશ્વમાં જાણીતી સંસ્થા છે. એટલે 39 સભ્ય દેશો છે. બીજો પ્રશ્ન એ છે, શું ભારત એમાં સભ્ય દેશ છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, હા, ભારત એમાં સભ્ય દેશ આવશે. શું? ભારત એમાં સભ્ય દેશ આવશે. ક્યાં? FATFમાં. ક્લિયર?
એટલે ખાસ યાદ રાખવું રહ્યું, FATF ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ પાકિસ્તાનને તાજેતરમાં જ ફેબ્રુઆરી 2020 સુધીનો સમયગાળો આપવામાં આવ્યો છે. અમુક કન્ડિશનો જે કીધી હતી એ પૂરી નહીં કરે તો પાકિસ્તાનને પણ બ્લેક લિસ્ટમાં નાખવાની ચર્ચા FATF સંસ્થાએ કરી છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન છે, તાજેતરમાં અવસાન પામેલા બાબુલાલ ગોર કયા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા? ઓકે, તો અહીંયા સાચો જવાબ થશે બાબુલાલ ગોર જે તાજેતરમાં અવસાન પામ્યા છે એ કયા રાજ્યના મુખ્યમંત્રી હતા? તો અહીંયા એકદમ સાચો જવાબ થશે મધ્યપ્રદેશના. આપણું પડોશી રાજ્ય છે એટલે ખૂબ જ મહત્વનો પ્રશ્ન થઈ જાય છે. મિત્રો, બાબુલાલ ગોરનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? તો ખાસ ધ્યાન રાખજો કે બાબુલાલ ગોરનો જન્મ એ ઉત્તર પ્રદેશમાં થયો હતો. ક્યાં થયો હતો? ઉત્તર પ્રદેશમાં થયો હતો અને આપણું પડોશી રાજ્ય છે. આપે મને મધ્યપ્રદેશની વાત કરું તો તાજેતરમાં જ એના નવા મુખ્યમંત્રી એટલે કોણ આવ્યા છે? કમલનાથ આવ્યા છે અને મધ્યપ્રદેશમાં પ્રવાસન વિભાગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ગોવિંદા, જે આ હીરો જોઈએ છે ને, એની નિમણૂક કરવામાં આવી છે. એ તાજેતરમાં અવસાન પામેલા બાબુલાલ ગોર કયા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા? મધ્યપ્રદેશ, પરંતુ જન્મ ક્યાં થયો હતો? ઉત્તર પ્રદેશ આવશે. ક્યાં આવશે? ઉત્તર પ્રદેશ આવશે. નેક્સ્ટ, તાજેતરમાં અટલ બિહારી વાજપેયી સ્મારક કયા રાજ્યમાં સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે? અટલ બિહારી વાજપેયી સ્મારક ક્યાં સ્થાપવાની વાત કરવામાં આવી છે? ઓકે, તો અહીંયા ખાસ યાદ રાખજો ઉત્તર પ્રદેશ. અટલ બિહારી વાજપેયી સ્મારક ક્યાં સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે? ઉત્તર પ્રદેશ આવશે. આપ જાણો છો કે અટલ બિહારી વાજપેયી તાજેતરમાં જ અવસાન પામ્યા છે અને એમને એક વર્ષ પૂરું થયું છે. અને મહત્વની બાબત એ છે કે ભારતમાં 3 વખત એ મુખ્ય વડાપ્રધાન પદ ઉપર રહી ચૂક્યા છે. અટલ બિહારી વાજપેયીનો જન્મ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો અને એમને ભારત રત્ન એવોર્ડ 2015માં આપ્યો હતો. સર્વ શિક્ષા અભિયાન અને ચંદ્રયાન મિશન શરૂ કરવાનો શ્રેય અટલ બિહારી વાજપેયીને જાય છે. ઓકે, ઉત્તર પ્રદેશ આવશે. કયો જવાબ? એક મિનિટ, ઉત્તર પ્રદેશ જવાબ આવે છે. શું આવશે? ઉત્તર પ્રદેશ સાચો જવાબ આવશે. નેક્સ્ટ, રવિ શાસ્ત્રીનો જન્મ ક્યાં થયો હતો? અત્યારે આપણી ક્રિકેટ ટીમના કોચ છે, આપ જાણતા જ હશો કોચ તરીકે. પણ મહત્વનો પ્રશ્ન શું છે કે ભાઈ એમનો રવિ શાસ્ત્રીનો જન્મ ક્યાં થયો હતો? ક્લિયર? તો સાચો જવાબ આવશે મહારાષ્ટ્ર આવશે. રવિ શાસ્ત્રીનો જન્મ ક્યાં થયો હતો? મહારાષ્ટ્રમાં થયો હતો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન વાત કરું તો ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ શોધ યોજના અંતર્ગત દર મહિને કેટલા રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવશે? શોધ યોજના અંતર્ગત દર મહિને, પ્રશ્ન અહીંયા સમજો, બે અલગ અલગ વિષય વસ્તુ વાત કરવામાં આવી છે. શોધ યોજના, પહેલાં તો શોધ યોજનાનું પૂરું નામ SHODH નું પૂરું નામ થશે સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ થશે. ક્લિયર? તો તાજેતરમાં જ PhD માટે વિદ્યાર્થીઓ માટે અને ગુણવત્તાયુક્ત સંશોધન કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે આ ગુજરાત સરકાર દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. તો 2 વર્ષ સુધી દર મહિને વિદ્યાર્થી જે અભ્યાસ કરતા હશે એને કેટલા રૂપિયા મળી રહેશે? 15,000 રૂપિયા મળી રહેશે. મિત્રો, અહીંયા શોધ યોજનાનું પૂરું નામ ખાસ યાદ રાખજો SHODH, એટલે સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ. ઓકે, નેક્સ્ટ વાત કરું તો વિનોદ જોશીનો જન્મ ક્યાં થયો હતો? થોડા સાહિત્યના પણ મહત્વના પ્રશ્નો ચર્ચા કરી લીધી છે. વિનોદ જોશીનો જન્મ ક્યાં થયો હતો? તો સાચો જવાબ આવશે અમરેલી.
હવે વિનોદ જોશીને મિત્રો વાત કરું તો કયા કયા એવોર્ડ મળી ચૂક્યા છે. તો વિનોદ જોશીને કલાપી પુરસ્કાર 2018માં, સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2015માં આપવામાં આવ્યો છે, અને સૌ પ્રથમ કવિતા 1973માં ગુજરાતી ભાષાના સામયિક કુમારમાં એમની સૌ પ્રથમ કવિતા પ્રકાશિત કરવામાં આવી હતી. ઓકે, એટલે વિનોદ જોશીનો જન્મ ક્યાં થયો હતો? તો વિનોદ જોશીનો જન્મ ક્યાં આવશે? અમરેલી આવશે. કયો જિલ્લો આવશે? અમરેલી આવશે. મોટર વાહન સુધારા બિલ લોકસભામાં કોને રજૂ કર્યું હતું? મોટર વાહન સુધારા બિલ લોકસભામાં કોને રજૂ કર્યું હતું? ઓકે, મોટર વાહન સુધારા બિલ મિત્રો વાત કરું તો નીતિન ગડકરી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. અને મિત્રો આવા જે પણ બિલો છે મોટાભાગે એ જે ખાતાના વડા છે એ જ આવશે, એટલે કે કેબિનેટ કક્ષાના મંત્રી જ આવશે. પણ ઘણી વખત પણ એવું થાય છે કે રાજ્ય કક્ષાના મંત્રી દ્વારા પણ જાહેરાત કરવામાં આવે છે. હવે અહીંયા બીજો પ્રશ્ન એ યાદ રાખજો કે અમિત શાહ એ કોણ છે? ભારતના કેબિનેટ કક્ષાના ગૃહમંત્રી છે. અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી વાત કરું તો કોણ આવશે? જી કિશન રેડ્ડી આવશે. કોણ આવશે? જી કિશન રેડ્ડી આવશે. અને માનવ સંસાધન વિકાસ મંત્રી કોણ આવશે? રમેશ પોખરિયાલ છે. કોણ છે? રમેશ પોખરિયાલ છે. ઓકે, એટલે ખાસ યાદ રાખવું રહ્યું, મોટર વાહન સુધારા બિલ લોકસભામાં નીતિન ગડકરીએ રજૂ કરી હતી. નેક્સ્ટ, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2019માં પોપ્યુલર ફિલ્મનો એવોર્ડ કોને આપ્યો છે? અહીંયા પ્રશ્ન ધ્યાન એ આપજો કે પોપ્યુલર ફિલ્મનો એવોર્ડ કોને આપ્યો છે. તો સાચો જવાબ થશે બધાઈ હો. કઈ આવશે? બધાઈ હો આવશે. ત્યારબાદ વાત કરું તો સર્જિકલ સ્ટ્રાઇક એટલે કે ઉરી મૂવીને બેસ્ટ ડાયરેક્શન માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. અને આપ જાણો છો કે ગુજરાતી ફિલ્મો બે રેવા અને હિલ્લારો એ બેને પણ કહેવાય ને કે બેસ્ટ ફીચર ફિલ્મ અને બેસ્ટ ગુજરાતી ફિલ્મ પ્રાદેશિક ભાષામાં રેવાને, અને વાત કરું તો બેસ્ટ ફીચર ફિલ્મ એટલે કે હેલ્લારોને કહેવાય ને કે પુરસ્કાર આપવામાં આવ્યો છે. કયા પુરસ્કાર આપવામાં આવ્યો છે? એટલે 66મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર હતો. કયો? 66મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર હતો. ક્લિયર? તો અહીંયા બધા જ પ્રશ્નોની ચર્ચા પૂરી કરું છું, અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અને હા મિત્રો, એક પ્રશ્ન, ગિરીશચંદ્ર મુર્મુ એમનો જન્મ મેં આંધ્રપ્રદેશ વાત કરી હતી, એ થોડી મિસ્ટેક હતી, એ આપ સુધારી લેજો. ઓડિશા શક્ય હશે તો હવે પ્રયત્ન એ જ કરીશ, કદાચ કોઈ પ્રશ્નમાં મારાથી ભૂલ થાય છે તો ના થાય એવા પ્રયત્ન કરતો રહીશ. અને કદાચ કોઈ પ્રશ્નમાં ભૂલ થાય છે તો આપને કોમેન્ટ સ્વરૂપે એટલે કે કોમ્યુનિટી સેક્શનમાં આપને જવાબ મળી જશે, જેથી આપને એક માર્ક ખોટો પડે નહીં. તો અહીંયા વાતના વિરામ આપું છું. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. જય હિન્દ, જય ભારત.